शरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। वाला भक्तों, भगवान श्रीहरि गढ़ अंत्यना त्रीसमा वचनामृत में जो बात कहे एने आपणे बधाए सांभळीए छीए। महाराज पांच अनुसंधान गणावे छे। प्रथम महाराजे पोतानुं मन ज्यां अटके छे एवी बे बाबतो कीधी। चैतन्यना राशिने विषे एक मूर्ति छे त्यां मन अटके छे, निर्दंभी भगवानना भक्तने जोईने मन अटके छे। पांच अनुसंधानमां श्रीजी महाराज के मृत्युनुं अनुसंधान अमने निरंतर रहे छे, जे आपणे राखवानुं छे। मृत्युना अनुसंधानमां पण बीजुं अनुसंधान अमने निरंतर रहे छे कि आज मरीशुं तो आटलुं काम थयुं छे अने आटलुं बाकी छे। ए अनुसंधानमां पण जेटलुं काम थयुं छे एमां पण ए अनुसंधान रहे छे કે કદાચ જે કાર્ય થયું છે એની ક્રિયા કરવી પડે છે, એટલે કદાચ પંચ વિષયમાંથી પ્રીતિ ન ટળી હોય તો, વિશ્વાસમાં પણ અનવિશ્વાસ જેને આપણે ગઈ સભાની અંદર સારી રીતે સમજ્યા હતા, માટે ભગવાનના ભક્તો આ અનુસંધાનથી સતત સાવધાન રહે। જે સદગુણોને આપણે મેળવ્યા છે, જે ભગવાનની આજ્ઞાઓ આપણાથી દ્રઢતાપૂર્વક પડાય છે, જે નિષ્ઠા અને સમર્પણના ભાવ આપણી અંદર પ્રગટી ચૂકેલા છે અને આપણે પણ એને જોઈ શકીએ છીએ અને બીજા સંતો ભક્તો પણ આપણા જીવનમાં જોઈ શકે છે, આપણને નિષ્ઠા ધર્મ સમર્પણના બિરુદો આપીને બિરદાવે છે, છતાંય પણ એ બિરદાવલે ઉપર સજાગતા રાખવી એ જરૂરી છે, એ મહારાજે આપણને અનુસંધાન આપ્યું। શ્રીજી મહારાજ આજે ચોથું અનુસંધાન કહે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। અને ચોથું એમ, જે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વ છે તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહીં, અને આની વાસના ટળી છે અને આને આની નથી ટળી, એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે। શ્રીજી મહારાજે અનુસંધાન અપાવતા અપાવતા આગલા ત્રણ અનુસંધાન છે સ્વલક્ષી છે, પોતાની ઉપર જ છે, પોતાને જ જોવાના છે। હવે આ ચોથું અનુસંધાન શ્રીજી મહારાજ એમ કહે છે, અમે મોટા મોટા મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસોને જોયા કરીએ છીએ, મોટા મોટા હરિભગતના હૃદય સામું જોયા કરું, અનુસંધાન આવું છે, અને એમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી। વાલા ભક્તો, શ્રીજી મહારાજનું ચોથું અને પાંચમું આ બે અનુસંધાનો મારે ને તમારે રાખવાના છે, પણ રાખવાની પદ્ધતિ થોડી જુદી છે। મહારાજ જેમ બધાના હૃદય સામું જોયા કરે છે, એમ આપણે કોઈના હૃદય સામું આની પંચ વિષયની વાસના ટળી છે કે નથી ટળી એ આપણે જોવાય નહીં, સંકલ્પ પણ કરાય નહીં, એ સબ્જેક્ટનો વિચાર પણ કરાય નહીં, એમાં ઊંડું પણ ઉતરાય નહીં। ચોથું અનુસંધાન શ્રીજી મહારાજનું કૃપા અનુસંધાન છે। કૃપા અનુસંધાન એટલે શ્રીજી મહારાજ કૃપા કરીને આમાં શું કરે છે, મહારાજ આપણી બાજુ જોયા કરે છે,
આ અનુસંધાન રાખવાનું છે. આપણે સતત એવું અનુસંધાન રાખવાનું છે કે આવડા મોટા મહારાજ એ મારી સામું સતત જોવે છે. મહારાજે આ અનુસંધાન શા માટે રાખ્યું છે? આ અનુસંધાન આપણા માટેનું નથી, બીજાના હૃદય સામું જોવાનો આપણને કોઈ રાઇટ જ નથી. બીજાની ક્રિયાની અંદર કોઈપણ પ્રકારનો દોષ જોવાનો આપણને રાઇટ જ નથી. રાઇટ શ્રીજી મહારાજે કોઈને પણ ક્યારેય લખીને આપ્યો નથી. બીજાનું સંચાલન કરવાવાળા હોય, બીજાને કલ્યાણના માર્ગે ચલાવવાવાળા હોય તોય પણ એને બીજાના અંતરના તાગ લેવા એવું રાઇટ ભગવાન સ્વામિનારાયણે નથી આપ્યો. ચોક્કસ સજાગતા રખાવે, ચોક્કસ કોઈની ભૂલ દેખાય તો એને કહે, કોઈને બંધન દેખાય તો એ છોડાવવા માટેનો ઉપદેશ ચોક્કસ કરે, પણ કોઈ બીજાના હૃદય હામું બસ જોયા કરવું અને પોતાને જોઈ જ ન શકે એ તો આ સત્સંગમાં મૂરખ છે. મહારાજ કે જે પોતે પોતાને નથી જોતો, ગેલામાં ગેલો, નીચમાં નીચ. એટલે આ ચોથું અનુસંધાન શ્રીજી મહારાજનું દયાનું અનુસંધાન છે. મહારાજ શા માટે રાખે છે? સાંભળો, મહારાજની આપણી ઉપર બહુ મોટી કૃપા છે કે મહારાજ આ અનુસંધાન રાખે છે. મહારાજ કે હું ગમે ત્યાં હો, હું ધામમાં બેઠો હો કે મનુષ્ય આકારે હાજર હોઉં, પણ હું તમારી બાજુ સતત તમારું ધ્યાન રાખું છું, તમે મારા છો. ગરડા મધ્યનું 45મું વચનામૃત. મહારાજ શા માટે અનુસંધાન રાખે છે એ હું સમજાવું છું, આપણે સમજીએ ને. શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો. આહા, આ વાક્યમાં કેટલું વાલ છે. શ્રીજી મહારાજ આપણને એમ કહે છે કે તમે સર્વે મારા કહેવાઓ છો. આપણે એના હૃદયથી છીએ કે નથી એવું મહારાજ નથી કહેતા. ભગવાનનો એક એક શબ્દ એની અંદર કરોડો ઘણા વિચાર કરો તો પણ એ શબ્દના પારને પામી નથી શકાતું, કારણ કે શ્રીજી મહારાજના મુખ દ્વારા ઉચ્ચારાયેલો શબ્દ એ સ્વયં શ્રીજી મહારાજ છે. જેમ શ્રીજી મહારાજ અનંત અખંડ ને અગાધ છે, એમ શ્રીજી મહારાજનો એક એક શબ્દ અનંત અખંડ ને અગાધ છે. એનો તાગ શ્રીજી મહારાજ સ્વયં આપણી ભેગા બેસે તો કદાચ આપણે સમજી શકીએ, અથવા તો પણ ન સમજી શકીએ, કારણ કે મહારાજ કે હું પણ મારા મહિમાને પારને પામી શકતો નથી. ભગવાન પણ પોતે પોતાના મહિમાના પારને નથી પામતા. શ્રીજી મહારાજ કેટલું વિચારીને બોલ્યા, વિચારીને કહેતા સહજ બોલ્યા, પણ કેવું બોલ્યા? તમે સર્વે અમારા કહેવાઓ છો, તમે સર્વે હૃદયથી અમારા છો કે નહીં, તમે અમારા જ છો. આમ શબ્દ ન વાપર્યો. કેમ ના વાપર્યો? સામે તો બધા એના જ હતા, પણ મહારાજને ખબર હતી 200 વર્ષ પછી કેવડાવાવાળા પણ નીકળશે. આપણે ત્યાં એકવાર કંડારી ગામમાં ચૂંટણી થતી હતી, સરપંચની ચૂંટણી. એ સરપંચની ચૂંટણી થાય એની અંદર, સરપંચની અંદર વોટ લેવામાં તો બીજું જોઈએ શું, પેલી નીચી કોમ હોય ને દારૂના બોટલ જોઈએ, અને ઊંચી કોમવાળાને ભજીયા ને બટાકાવાળાના અંતે થોડું કાંઈ મીઠાઈ આવું બધું જોઈએ. એટલે ચૂંટણી થાય એની અંદર એક જણે, એક જણ નીકળ્યો અને બીજો ઊભો હતો. એ એવું બોલ્યો કે કાલે તો આ જ વ્યક્તિ ચૂંટણીમાં આવવાનો જીતીને. ત્યારે એક વ્યક્તિએ બહુ સરસ જવાબ આપ્યો અને મને બહુ મગજમાં એ વાક્ય એવું ને એવું સ્મૃતિ રહી ગયું. એને એવું કીધું, આ તું નથી બોલતો, તારા બટાકાવાળા બોલે છે, ઓલાના બટાકાવાળા બોલે છે, એટલે તું તો એનોય માણસ નથી, ખાલી કહેવાય છે. એમ શ્રીજી મહારાજના આપણે સંપૂર્ણ છીએ કે નહીં એ તો હું તમે પોતપોતાના હૃદયમાં જોઈ લઈએ કે આપણે જો એના સંપૂર્ણ છીએ તો આપણે એની બોર્ડર બહાર ના જ નીકળતા હોઈએ. આપણે એના સંપૂર્ણ છીએ એટલે આપણને એની તમામ ઈચ્છાઓ બરાબર ખબર હોય તો જ આપણે એના સંપૂર્ણ છીએ, આપણે કહેવાઈએ છીએ. શ્રીજી મહારાજે બહુ વિચારીને શબ્દ બોલ્યા છે, તમે મારા કહેવાઓ છો.
તમે સર્વે મારા કહેવાઓ છો, કારણ કે આપણને જગત આખું ઓળખે છે કે આ સ્વામી નારાયણના છે, આવું ઓળખે છે. તમે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈક ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાયા છો, જે જે મારા છો નહીં, તમે જે જે મારા કહેવાયા છો. કહેવાવું હોવું બેમાં બહુ ફેર છે, બહુ જ ફેર છે. અમેરિકામાં રહેતો હોય અમેરિકાનો જ હોય એવું જરૂરી નથી. અમેરિકાનો કહેવાય છે, ઇલીગલ માણસ હશે તોય કે હું અમેરિકામાં છું, એટલે એ કાંઈ સિટીઝન નથી અહીંનો, એને અમેરિકાના રાઈટ નથી મળવાના. એમ કહેવાવું અને હોવું, સ્વામિનારાયણના કહેવાવું અને સ્વામિનારાયણના હોવું બેમાં ફેર છે. મોટા પુરુષના કહેવાવું અને મોટા પુરુષના હોવું બેમાં ફેર છે. સત્સંગના કહેવાવું અને સત્સંગના હોવું બેમાં ફેર છે. કહેવાવું અને હોવું બેમાં ફેર છે. હોવું એની અંદર મૂલ ચૂકવવાના હોય છે, કહેવામાં મૂલ નથી ચૂકવવાના હોતા. ટોળું જ્યાં બેઠું હોય ત્યાં જઈને બેસી જાવ એટલે કહેવાઈ ગયા. પણ સ્વામિનારાયણનો છું એ કહેવા માટે પડે પડના મૂલ ચૂકવવા પડે છે, સેકન્ડે સેકન્ડના મૂલ ચૂકવવા પડે છે, શ્વાસે શ્વાસે મૂલ ચૂકવવા પડે ત્યારે સ્વામિનારાયણ થવાય છે. કહેવાય તો જવાય, એવો સમુદાય બેઠો એની વચ્ચે બેહી એટલે મહારાજના મોટાના કંઈ વાર લાગે કેવડાવતા. કેવડાવાની અંદર તો ખાલી બસ આવીને બેઠા એટલે આ કયો પરિવાર, લોયા ધામ પરિવાર, કંઈ વાર છે. પણ લોયા ધામનો જ છું એવું કેવડાવવા માટે એના મૂલ ચૂકવવા પડે છે. બાકી તો આમ બેઠો લાગે ઠા લોયા ધામ પરિવાર, એમ પરિવાર કહેવાયા છીએ. હોવું વાત બહુ જુદી છે. જો હોવું હોત, જો હોવું હોત તો અત્યારે આ દેહ શા માટે હોત, ના હોત. કહેવાઈએ છીએ, થઈએ છીએ આપણે, એ રસ્તે ચાલ્યા છીએ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. કહેવાયા છો ને એને મારા જ કે મારા કરી દેવા જ મારે, એક તલ માત્ર કસર રહેવા નથી દેવી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો, જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. મારે તો તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતની કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. આ મહારાજનો સ્વભાવ, શ્રીજી મહારાજ આ અનુસંધાન રાખે છે કે તમે ભગવાનના ભક્તો છો તો મારે તમારા હૃદયમાં કોઈ અયોગ્ય સ્વભાવ નથી રહેવા દેવો, મારે તમારા હૃદયમાં કોઈ જાતની વાસના નથી રહેવા દેવી. ઓહો, મહારાજની આ કૃપા જો. આ અનુસંધાન શ્રીજી મહારાજ શા માટે રાખે છે? અને માયાના ત્રણ ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય, 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા, તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિક આશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે, તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્ન મુક્ત બેડા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત અને સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. આ મહારાજ કહે છે. આ મહારાજ અનુસંધાન શા માટે રાખ્યું? મધ્યના 50મા વચનાવતમાં શ્રીજી મહારાજ કહે છે, જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. અમારી સોબત રાખશે એને મહારાજ કે અમારે કોઈ જાતનો લોચો નથી રહેવા દેવો. મહારાજની સોબતમાં આપણે છીએ, મહારાજના કહેવાયા છીએ. મહારાજનું આ અનુસંધાન આપણી ઉપર કૃપાનું અનુસંધાન છે. આપણે એટલું અનુસંધાન તો ચોક્કસ રાખીએ કે મહારાજ મારા માટે બહુ મથે છે, બહુ મથે છે, બહુ મથે છે. બહુ સાચી વાત છે, મહારાજ આપણા માટે એટલું બધું મથે છે, એટલું બધું મથે છે, એટલું બધું મથે છે. કોઈ માં પોતાના એક છોકરો હોય અને છોકરાને ટીબી થઈ ગયો હોય બાળપણની અંદર, અને એને બ્લડ ના હોય એના શરીરમાં, એને ખાવાનું પચતું ના હોય,
એ માં પોતાના બાળકને સાચવવા માટે, જીવડાવવા માટે કેટલું મત્તી હોય, કેટલું મત્તી હોય. એક બાપ હોય, એ બાપને પોતાનો એક નાનો દીકરો હોય, એ છોકરાને શરીરમાં કંઈ તકલીફ છે, નથી જીવી શકે એમ, એ બાપ એ છોકરા માટે કેટલું મતતો હોય, કેટલું મતતો હોય, કેટલું મતતો હોય. એનાથી અબજો ઘણાવાલા ભક્તો બહુ ઊંડા ઉતરીને વિચારીએ ને, શ્રીજી મહારાજ આપણા માટે બહુ મથે છે, બહુ જ મથે છે. શ્રીજી મહારાજનો જે દાખલો છે એ કેવળ મારા અને તમારા આત્યંતિક કલ્યાણ માટે જ છે. એને મારીને તમારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા નથી. હું તમે એને કંઈ આપી શકીએ એમ નથી. હું તમે હાવ રાકા છીએ, પણ શ્રીજી મહારાજનું અનુસંધાન આપણને જાળવી રાખે છે. શ્રીજી મહારાજનું અનુસંધાન આપણને પકડી રાખે છે. મહારાજ કે કોની વાસના ટળી છે ને કોની નથી ટળી એનું લિસ્ટ આપણે ભૂલી જઈએ. આગલા ત્રણ અનુસંધાન શ્રીજી મહારાજ કે તમે રાખો, અને જો તમે ભૂલી જાઓ તો પણ મહારાજ કે હું તો તમારો હિસાબ રાખીશ જ. તમને નથી ખબર કે પંચ વિષયમાં હું ક્યાં બંધાયો છું, કેટલી ટળી છે ને કેટલી નથી ટળી, પણ આ દયાળુ મહારાજ એમ કહે છે હું તમારું ધ્યાન રાખીશ કે તમારી આટલી વાસના ટળી છે ને આટલી નથી ટળી, હું કોઈ પણ રીતે ટાળીશ, કોઈ પણ રીતે ટાળીશ. આ અનુસંધાન શ્રીજી મહારાજ રાખે, આપણા ચાકર થઈને રહે છે. શ્રીજી મહારાજ જો તમે જુઓ ને તો ભગવાન થઈને નથી રહેતા, આપણા ચાકર થઈને રહે છે. કોઈ દિવસ એકાંતમાં બેસીને વિચારીએ આપણે કે ખરેખર શ્રીજી મહારાજ શું આપણા ઈષ્ટદેવ થઈને રહે છે? શ્રીજી મહારાજ શું રાજાધી રાજરૂપે રહે છે? ના, શ્રીજી મહારાજ આપણા ચાકર થયા છે. કેમ ચાકર થયા છે? કારણ કે એને એમ કીધું કે મારા ભગતને મૃત્યુ સમયે એક રોમે કરોડ કરોડ વીછીની વેદના હોય તો એ મને આવે. કેમ કીધું એને? શા માટે કીધું? કરોડ વીછીની વેદના હોય કોને? ધામમાંથી આવેલો હોય એને હોય, જે માખણમાંથી વાળ કાટે એમ કાઢી લેવાનો હોય એને હોય. કરોડ વીછીની વેદનાઓ કોને હોય? પંચ વિષયમાં કેટલો આસક્ત હોય તો એ. મહારાજ કે એ વેદના મને થાય એને ના થાય. અનુસંધાન શ્રીજી મહારાજ આપણું કેટલું રાખે છે. આપણે શ્રીજી મહારાજનું અનુસંધાન નથી રાખતા, પણ મહારાજ આપણું અનુસંધાન રાખે છે. મહારાજ આપણે મહારાજના હૃદય બાજુ નથી જોયા કરતા કે મહારાજની શું ઈચ્છા છે, પણ મહારાજ આપણા હૃદય સામું જોવે. જો મહારાજ કે, મહારાજ શું કહે છે જો, એ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. મારે મારા ભક્ત અને સંતોના હૃદય સામું જોયા કરવું, આવું અનુસંધાન મહારાજ કે મને રહે છે. આ મહારાજની બહુ જ મોટી કૃપા છે. કૃપારૂપી અનુસંધાન આપણે કમસે કમ આ ચોથા અનુસંધાનમાં એટલું અનુસંધાન ચોક્કસ રાખીએ કે આવા મહારાજ મારી સામું જોયા કરે છે. ઓહો, આવા મહારાજ મારી સામી દ્રષ્ટિ કર્યા કરે છે. આટલું રહેશે ને તો એ ઘણું બધું આપણું હરખું થઈ જશે. આપણને આ અનુસંધાન નથી રહેતું એટલે જ આપણું આડું અવળું થઈ જાય છે કે મહારાજ મારી સામું જુએ છે. ઓહો, મારી વાસના ટાળવાની જવાબદારી મહારાજ રાખે છે. મને ચોખ્ખો કરવા માટેની ચિંતા મહારાજ કરે છે. મહારાજ લિસ્ટ રાખે કે આ મારો ભગત છે, શબ્દમાં બંધાયો છે, સ્પર્શ એને આટલા ટકા છે, ગંધ આટલા ટકા છે, સ્વાદ આટલા ટકા છે, માન આટલા ટકા છે, મારે એને ટાળવાનું છે. આ સાધુ પાસે મોકલું, આ સાધુ એને સમજાવે, ઓલા ભગત પાસે મોકલું, આ આની પાસે જાય એટલે થોડું એનું અપમાન જેવું થાય, એટલે થોડો થોડો હરખો થતો જાય, ઘરવાળીને થોડી આમ તેમ કરું. રવજી સુથારને બંધન થઈ ગયું જ્યારે ઘરવાળીનું, પહેલાં હતી જ નહીં, તે મહારાજની ભેગાને ભેગા જ પડ્યો રહે, મહારાજની સેવા જ કર્યા કરે. ઓહો, કે ઘર છોડીને જતા રહે, આ તો મહારાજને છોડીને જતા નથી. જબરા મોટા ભગત મહારાજને પ્રાર્થના કરે, મહારાજ થોડી વાસના છે, થોડી વાસના છે. મહારાજ કે આરાન વાસના છે, વાસના હો તો મરશે, તો ઉપાધિનો પાર નહીં, મળી જાય એક ઘરવાળી તો પાર આવે. મહારાજ તો સંકલ્પ કર્યો, મળી જ જાય ને, ઘરવાળી મળી ગઈ, અને ખરેખરી કયાગરી ભગત જ મળી સત્સંગમાંથી, પતિવ્રતાના ધર્મો ખરેખરા લખી રાખે ને ખરેખરા પાડે. રવજીની એવી સેવા કરી, એવી સેવા કરી, એવી સેવા કરી, એવી સેવા કરી, મહારાજને ભૂલી ગયો. મહારાજ પાસે આવે જ નહીં. 6 મહિના થઈ ગયા. મહારાજ કે યારું બધાએ આવે, રવજીને થયું શું? ખબર પડી કે ભાઈ એની ઘરવાળી બહુ સેવા કરે. એટલે મહારાજ રવજી સુથારના ઘરવાળાને કહે, એ રવજીને માથે એક જમપુરીને તારે માથે બે. મહારાજ, પણ મારો શું વાંક છે કે મેં શું ખોટું કર્યું? ત્યારે મહારાજ કે, સાંભળ,
તે રઘુજીની એટલી બધી સેવા કરી, અમારા પાસે આવતો બંધ થઈ ગયો. હરખું કર થોડું, શું કરું, એ જે માગે એનાથી વિપરીત કર. આ કે વાંધો નહીં, મહારાજની આજ્ઞા એટલે. પણ મહારાજ પતિવ્રતાના ધર્મ, પતિવ્રતાના ધર્મ મેં જ કીધા હતા ને, હવે બદલ્યા જા. અને ઘરવાળીએ ઘેર આવીને બધું જ ઊંધું કરે, ત્યાં તોબા તોબા થઈ ગયો. બે ત્રણ દીમાં તો મહારાજ ભાઈ આવી ગયો, તમેવ માતા છ પિતા, તમેવ તમેવ બંધુ છ સખા, તમેવ. હે પ્રભુ, પ્રભુ તમે વિના મારું કોણ છે તમે જાણો છો રે. હરી હરી કીર્તન ગાયું મંજુ કેશાનંદ સ્વામીનું, બોલો. મહારાજ કે રઘુજી આવે અક્કલ ઠેકાને આવી હું જ થયું, મારા સિવાય કોઈની ઘરવાળી છે ને. અરે મહારાજ હું ઘરવાળી, માથાની ફરેલી હું જ થયું છે, ચાર દીથી ખબર નહીં આવું કરે છે. મહારાજ કે અમે શીખવાડ્યું, મૂરખ છ મહિનાથી આવતો નથી આગળ, પહેલાં અમારા ચરણારવિંદ નહોતો છોડતો ને હવે બંધ થઈ ગયો એટલે અમે જ એને એવું શીખવાડ્યું. એમ જે જે ભગવાનના ભક્તોને કંઈક આડું આવું આડું અવળું કંઈક મળી ગયું હોય ને, અને કંઈક થોડી ઘણી હેરાનગતિ થતી હોય, થોડું કંઈ ધાર્યું ના થતું હોય, છોકરા કંઈક એવા હોય, કંઈક રોગ આવ્યો હોય, આ બધું સમજવાનું કે મહારાજ આપણને ચોખ્ખા કરે છે. મહારાજને આપણને ચોખ્ખા કરવા છે એટલે મહારાજ કોઈ પણ રીતે બધું આપણને સાનુકૂળ થવા દેતા નથી, ચોખ્ખા કરવા છે. એમાં ભગવાનની દયા જ રહેલી છે, ભગવાનની કૃપા જ રહેલી છે. કારણ કે ભગવાન સતત અનુસંધાન રાખે છે કે મારે આનું એક જન્મમાં પૂરું કરવું છે. જેમ કોઈ કોન્ફિડન્સવાળો ડૉક્ટર હોય એને એવું હોય છે કે આ કેસને હું બચાવી લઉં, કોઈ કોન્ફિડન્સવાળો લોયર હોય તો એને એમ હોય કે આ કેસને હું સુધારી દઉં. કોન્ફિડન્સવાળો હોય તો હોય ને કે હું આને સુધારી જ દઉં, ડૉક્ટરને એમ હોય કે હું આને જીવાડી દઉં. એમ ભગવાન સ્વામિનારાયણને એવો કોન્ફિડન્સ છે કે મારે આ જન્મે જ આનું પૂરું કરવું છે. હવે આપણે તો જન્મો જન્મના પોટલા એટલા ખડક્યા છે ને કે શ્રીજી મહારાજ મજૂર થઈને આપણા પોટલા ઉપાડ 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 કરે ને, તોય અંદરથી નીકળ્યા જ કરે એવા જાદુઈ પોટલા છે. શ્રીજી મહારાજ શબ્દનું પોટલું આખું ખાલી કરે તો પાછો ક્યાં આંટા મારીને ભરી આવે ખબર નહીં. શ્રીજી મહારાજને મોટા સાધુ કંઈક એનો સ્પર્શનું પોટલું ઉપાડે તો નીચેથી બીજું પોટલું નીકળે, આમને થાય કે આ ઉપાડ લઈ એટલે હવે નહીં નીકળે, ત્યાં ત્રીજું નીકળે. બોલો, ઓટોમેટિક પ્રગટ થયા કરે. કેટલા જન્મો જન્મના પોટલા ભેગા કર્યા છે અને મહારાજે નક્કી કર્યું છે મારે આને ચોખ્ખો કરવો છે. આપણા બાંધેલા પોટલા એને શ્રીજી મહારાજ ખેંચે છે. જેમ બળદ ગાડે બળદ ખેંચે ને, એમ મારા ને તમારી પંચ વિષયની આસક્તિઓને શ્રીજી મહારાજ ખેંચે છે. જો બહુ ઊંડા ઉતરીને વિચારીએ ને તો આપણને એમ થઈ જાય કે ઓહો હો, મહારાજને હું આટલો ભારરૂપ થાઉં છું, મહારાજને હું શા માટે ભારરૂપ થાઉં, મહારાજને હું શા માટે ભારરૂપ થાઉં, મહારાજને મારી પીઠ ઉપર ના બેસાડું, મહારાજને મારા ખભા ઉપર ના બેસાડું તો હું મહારાજને વજન આપું. આવું જો એકાંત બેસીને થોડું વિચારશું ને તો 100% મહારાજ જે અનુસંધાન રાખે છે આપણા હૃદય સામું જોવાનું, એ અનુસંધાન આપણને મહારાજ સામું જોવાનું થઈ જશે. કુશળ કુંવરભાઈ મહારાજને કે મહારાજ આ મારા ધરમપુરમાં રોણ રાજ કરો પ્રભુ લો. મહારાજ કે કુશળ કુંવરબા રાજ કરો, રહેવા દો, રાજ કરવું હોત ને તો અમે આ જંગલમાં ફરીને આવે ને, કેટલાય રાજાઓએ રાજ દીધા નથી બેઠા ક્યાંય. અને તને ખબર છે આ રાજ રાજ કરે છે, તું મરીશ એટલે કૂતરી થવાની છો. આવું મહારાજે કીધું કુશળ કુંવરબાને, જેને મહારાજે એમ કીધું કે કુશળ કુંવરબા જેવું ધ્યાન કરે એવું ધ્યાન કરું સારંગપુરના બીજામાં, એને મહારાજ કે મરીને કૂતરી થવાની છો જો આ રાજ રાજ કરીશ તો. કુશળ કુંવરબા કે મહારાજ હું તો તમને રાજ સોંપવા માટે રાહ જોઈને બેઠી હતી, મને રાજ રાજ નથી પ્રભુ, તમે આ ધરમપુર છોડીને નીકળશો ને એટલે કુશળ કુંવરબા તમારા ધામમાં હશે. તમારે વઢવું હોય એટલું વઢી લો, કંઈ કસર હોય તો ટાળી દો, પણ મહારાજ આ ધરમપુર તમે છોડ્યું એટલે કુશળ કુંવરબાએ એનો દેહ છોડ્યો. આમ મહારાજને કીધું અને મહારાજે ત્યાં વાતો એવી કઠણ કરી. કુશળ કુંવરબાનો ઇતિહાસ જાણીએ છીએ, મહારાજ નીકળે અને એના પ્રાણ છૂટી ગયા, સીધા જ મહારાજના ધામને પામી ગયા. મહારાજ સતત અનુસંધાન અપાવતા, આવું અનુસંધાન મહારાજ રાખતા. ઘણી વખત પરમહંસો હતા શ્રીજી મહારાજ વખતે, પરમહંસોની અંદર પણ ઘણા બધા સ્થિતિના ભેદ હોય અને એવા પરમહંસોએ ચરિત્રો પણ કરતા હોય. મહારાજ સાથે ફરવા ગયા, ફરવા એટલે ગામડા ફરવા ગયા. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે, ઝાડ નીચે સંતો પ્રેમથી ઊંઘી ગયા, લેરથી ઊંઘી ગયા. મહારાજ બેઠા હતા, મોટા મોટા સદગુરુ બેઠા હતા,
પણ હશે કોઈ કહેવા કે ઊંઘ આવતી હોય, થાક્યા હોય, હવે મારા જેવા અશક્ત હોય, થોડા આળસુ હોય, એવું હોય, કદાચ આપણે હોઈએ પણ રહી ગયું હોય ને આવ્યા હોય, બધા ઊંઘી ગયા. મહારાજે જોયું એટલે મહારાજ બહુ ખીજાય. મહારાજ કે પેલા મોટા મોટા સદગુરુઓને કે આ લોકો ઉઠે ત્યારે પૂછજો કે આ લોકો મારી ભેગા ફરે છે, શું કરવા? આ લોકો મારી ભેગા શા માટે ફરે છે? ઊંઘવા ફરે છે? લોકો અહીંયા આગળ દર્શન કરવા આવે, મારી ભેગા અમારી ભેગા જ્યારે આવવાનું થાય ત્યારે કે મહારાજ મને અમને હારે લઈ જાઓ, તમારા દર્શન થાય અને અમારા અહીં દર્શન થાય છે, કોઈ બંદી નથી, અત્યારે વસ્તી નથી, અત્યારે અમારી મૂર્તિ ખરેખરી હૃદયમાં ઉતારાય એવું છે, તો લેરથી તળાવના કાંઠે ઠંડા પવનમાં ઊંઘી ગયા છે. મહારાજે આમ કીધું. જાગ્યા ને પછી મહારાજે ફરી પાછા ખખડાવે, તમને ખપ કેટલો છે એના, હરિચરિતનો સાગરમાં બહુ વાતો છે આવી. પણ પછી એક પ્રસંગ બન્યો છે. એક ઉકો ખાચર કરીને, ઉકા ખાચરનું જે દ્રષ્ટાંત આપણે છે ને મધ્યના 25માં જે ઉકા ખાચરની વાત આવે છે, એ જ ઉકા ખાચર હોય કે બીજા ઉકા ભગત હોય એ મને ખ્યાલ નથી, પણ ઉકા ભગત નામનો એક ભગત આવ્યો, આવીને મહારાજને પગે લાગ્યો, દંડવટ કર્યા, અને મહારાજને આમ નીચે વળીને પગે લાગ્યો ને તો એની પાઘડીમાંથી એક ચીબડાનો ટુકડો હેઠો પડ્યો, અને ચીબડાના ટુકડાની અંદર જે બી હતા ને બી આમ ફૂટી ગયેલા, એટલે એની અંદર ઉગવાની તૈયારી થઈ ગયેલી, એટલે બી ફાટીને આમ એની અંદર અંકુર ફૂટે એવું થઈ ગયેલું. એટલે મહારાજ કે ઉકા ભગત આ હું? મહારાજ આ ચીબડાનો ટુકડો ને એમાં, પણ મહારાજ કે આ ઉગી ગયું આ અંદર અને તમારા પાઘડીમાંથી કેમ નીકળ્યું? મહારાજ અમારે તો મહારાજ બીજો કંઈ મને ટાઈમ મળે નહીં પ્રભુ, તમારી માળા કરું, ભજન કરું, પછી મહારાજ ખેતરે જવું પડે, અને મહારાજ જો ઊંઘી જઈએ તો બધા ઢોર ખેતરની અંદર આવે, બધું બગાડે, એટલે મહારાજ ઊંઘાય તો નહીં, એટલે ઊભા ઊભા જ મહારાજ આખી રાત ઊભું જ રહેવું પડે ખેતરની અંદર, ઊંઘવાનું એ ઊભા ઊભા, જમવાનું હોય ને તોય મારા ધ્યાન રાખ્યા જ કરવું પડે, આમને જમતા જમતા મહારાજ એ જ કરવું પડે, માનસી પૂજા માંડ માંડ થાય. તે મહારાજ એકવાર ચીબડું ખાતો હતો અને ટુકડો હતો તો આમ ટુકડો આમ પાઘડી મૂકી દીધો ઉપર, અને પછી વરસાદ પડ્યો હશે તે પલળી ગયેલી પાઘડી હશે, એમાંથી મહારાજ આ ઉગી ગયું. કે મહારાજ પેલા સંતો બેઠા હતા ને એને કે પરમહંસ તમે કે આ, પરમહંસ તમે કે આ, આ તળાવના ઠંડા પવનમાં વાહર ખાઈને લેરથી ઊંઘી જાઓ છો અને આ આખી રાત એના પેટ માટે જાગે છે અને આને આવું પાગની અંદર અંકુર ફૂટી ગયા તો એને ખબર નથી, તમે લેરથી ઊંઘો છો તો પરમહંસ આ કે તમે? આમ મહારાજ કહેતા, હૃદય હામું જોયા કરતા મહારાજ. અને કોક તો જોવાવાળું જોયે ને ભગવાનને, ભગવાનના મોટા પુરુષો. હું વારે વારે એટલે કહું છું કે ગુરુજી ગમે એટલા બીજી હોય, ઘણા ભક્તો એટલા બધા હમજણના અંગવાળા હોય છે, એટલા બધા હમજણના અંગવાળા હોય છે, એટલા બધા હમજણના અંગવાળા હોય છે કે એવી હમજણહારી કેળવવી કેમ, આપણે શીખવી જોઈએ. એટલું બધું હમજણનું અંગ હોય કે ગુરુજીને આપણે ક્યાં ડિસ્ટર્બ કરવા, સંતોને ક્યાં ડિસ્ટર્બ કરવા, ના એવી હમજણ છોડી દો, એ હમજણ નથી કામની, બહુ સારી સમજણ છે છતાંય પણ નથી કામની. આપણે ગુરુજી જેવા મોટા પુરુષ હોય, અમારા સંતો આરે તમે ફોન કરતા જો, કરો, વાંધો નથી, મેસેજ કરતા જો, મને કરો, સુરજ સ્વામીને કરો, સંત સ્વામીને કરો, બીજા કોઈ સંતો જે કોઈને ઓળખતા હો ત્યાં કરતા હો, તમે અઠવાડિયે 10 દિવસ એકાદશી એ કરો, પણ ગુરુજી સાથે તમારું 15 દિવસે એક વખતનું કનેક્શન એવું હોવું જ જોઈએ કે તમારો ફોન થઈ જ જાય, તમને છેવટે 2 મિનિટે જે સ્મરણ થાય. ગુરુજી બીજી છે 4 વખત કરો, આજે 4 વખત બીજી થયા, કાલ ફરી 4 વખત કરો. આ તો એવા સમજણવાળા હોય કે આજ કર્યો એટલે હવે ગુરુજીને ડિસ્ટર્બ નહીં કરવાનું, એટલે હવે આજ નહીં, હવે ફરી પાછા આવતા 15 દી 20 દી પછી, એવું નહીં, 1-2 દિવસ છોડીને ફરી કરો. હું જાણું છું ગુરુજી ઘણા બીજી હોય, મિટિંગમાં હોય, કોઈ વાર તમને સંતો પણ એવું કહેતા હોય કે ભાઈ ગુરુજી બીમાર છે કે આ છે તે છે, કોઈ ભગત હોય કે ગુરુજી આમાં છે, પણ તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો. 25 વખત પ્રયત્ન કરશો તો 25 વખતમાં 1 વખત તો જે સમય થઈ જશે, અને 1 વખત જે સમય થઈ ગયા ને એ તમારી બેટરી ચાર્જ થઈ ગઈ,
એવા મોટા પુરુષને 15 દિવસે 20 દિવસે કેવું કે મારા હૃદયમાં રહેલી પંચ વિષયની વાસનાનું અનુસંધાન રાખીને તમે ટાળવા મહેનત કરજો, મને ટોકતા રહેજો, મને કાંઈક આ પંચ વિષયમાં બંધાઈ ના જાઉં એનો ઉપદેશ કરતા રહેજો, મને બતાવતા રહેજો, મહારાજ જેમ હૃદય હામું જોવે છે એમ મહારાજના સ્વરૂપે મહારાજ તમારા મારી આ છે એટલે તમે અમારા હૃદય બાજુ જોઈને નિધડક થઈને કહેજો. કદાચ જોવે ખરા, પણ શ્રીજી મહારાજ જોતા એ બધાને કંઈ કહેવાતું નહોતું. મહારાજે જેટલું હરિચરિત્રનું સાગરમાં સંતોને ઉપદેશ આપ્યો છે ને એટલો બીજા કોઈને નથી આપ્યો. હરિચરિત્રનું સાગર ગ્રંથની અંદર જેટલો સંતોને ઉપદેશ આપ્યો છે, કડકમાં કડક ઉપદેશ, અંગતમાં અંગત ઉપદેશ, એટલો ઉપદેશ કોઈને નથી આપ્યો. આપણને આશ્ચર્ય લાગે કે શ્રીજી મહારાજે આટલું બધું કહી દીધું, પણ જાણે કાં તો છોડીને આવ્યા. અને આમાં સાચવવા પડે, મૂછવાડા હોય ને પાઘડીવાળા હોય ને દરબાર હોય ને આ હોય તો બાપુને સાચવવા પડે કેટલાય. એમ આપણને પાછા ગુરુજીને સાચવવા પડે તો કહેતા બીક લાગે, તો એને દેખાતું હોય તોય ના કહી શકે. અમે હોય એને પચા હોય તો અમને બધું કહેતા બીક લાગતી હોય કે બધાને થોડું કહી દેવાય છે. શ્રીજી મહારાજને બધાને બધું નહોતા કહી શકતા, પણ હંમેશા આપણો કોન્ટેક્ટ 15 દિવસે એકવાર ગુરુજી સાથે હોવો જ જોઈએ, થવો જ જોઈએ. કારણ કે મારું તમારું મૂળિયું અને થળિયું એ છે. ગમે એટલા આપણે સારા હોઈએ, બીજાને પણ પોષણ આપીએ એવા હોઈએ, બીજાને પણ સત્સંગ કરાવીએ એવા હોઈએ, બીજાને પણ આપણે મહારાજ સમજાવી શકીએ એવા હોઈએ, તો પણ મારે ને તમારે ક્યારેય ન ભૂલવું જોઈએ કે આપણું મૂળ અહીં આગળ છે. એટલે કોન્ટેક્ટમાં સતત રહેવું. મારો કહેવાનો અર્થ એ છે 15 દિવસે એકવાર ફોન કરી જ લેવો ગુરુજીને, જે સમય થઈ જ જાય આપણા એવું રાખવું. અને ખાસ પરિવારના ભક્તો બધા ભેગા થયા હોય ને ત્યારે ફોન કરવાનો આગ્રહ રાખો, એટલે 2 મિનિટ ગુરુજી આશીર્વાદ આપે, સ્પીકર ફોન મૂકો તો બધાને સંભળાઈ જાય. એટલે મહારાજ આવું સતત અનુસંધાન રાખતા કે કોનો સ્વભાવ ટળ્યો છે, કેટલો પંચ વિષયમાં આસક્તિ છે, કેટલી નથી, બોલો, આવું અનુસંધાન રાખતા. શ્રીજી મહારાજ વખતે બહુ મોટા સાધુ થયા. આમાં મહારાજે કહેવાનું અનુસંધાન કીધું, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા તો નાનાને હું, આપણે તો આમાં એવું સમજવાનું કે આપણે જ મુક્તાનંદ સ્વામી જેવા છીએ નહીં, આપણે નથી દાદા ખાચરને પર્વતભાઈ જેવા. તો આમાં તો મોટા મોટાના હૃદય હામું મહારાજે શબ્દ કેવા વાપર્યા કે અમારે મોટા મોટા મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સાધુ અને બીજા પણ મોટા મોટા હરિભક્ત એની બાજુ અનુસંધાન કે આને કેટલું ટળ્યું ને આને નથી ટળ્યું. તો મોટાને શું જોવાનું? એક બાજુ પર લોયાના છઠ્ઠામાં કે મુક્તાનંદ સ્વામીનું નામ દો તો કામ ક્રોધ લોભાદિકના ઘાટ ટળી જાય. આવી આ મુક્તાનંદ સ્વામીના હૃદય હામું એ ગોતે છે, આવું લખ્યું. આ બધું વિરોધાભાસવાળું નથી લાગતું, પણ ભગવાન સ્વામિનારાયણ છે મોટાને એટલે કે છે કે આવા મોટા હામુંય અમે જોઈએ છે તો આવી રીતે અમે એની હામુંય જોયા કરે. તમે નાના તો સાવધાન જ રહેજો, અને તમે નાના એ મહારાજને, મહારાજ કહે છે હું તમારી હામું જોઉં છું ને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુય જોવે છે. સારંગપુરનું બીજું મહારાજ કે કેટલીક મારી વાતો જો વચનાવદનો અભ્યાસ ઓછો હશે ને અને કંઈક થોડું ઘણું તમને દ્રષ્ટાંત સિવાય સમજાતું નહીં હોય ને તો થોડી વાત અઘરી પણ પડશે. સારંગપુરનું બીજું મહારાજ કે જ્યારે કોઈને જોવામાં ફેર પડે ને ત્યારે અમને ખબર પડે છે અને જે એવા મોટા સાધુ છે એને પણ ખબર પડે છે. એટલે આપણા હૃદયમાં જે પંચ વિષયની વાસના કેટલી છે ને કેટલી નથી એમ મહારાજ એકલા નથી જોતા, મોટા પુરુષો પણ આમ આપણને આમ દ્રષ્ટિ નાખીને જોવે છે. દૂર બેઠા હોય ને ખાલી વૃત્તિથી પણ જોઈ શકે છે અને રોકી ટોકી પણ શકે છે. હમણાં જ એક ભગત મેં કીધા ને આપણા અમર ભગત, એને આવીને કહી દીધું કે ભાઈ તું આમ કેમ ખાછો ને કેમ પીવે છોડ, એ વૃત્તિથી જોયું, હૃદયમાં જ જોયું ને, ના એના હૃદયમાં જે વાસના જે ખાવાની હતી જે વસ્તુ નહોતી અનુકૂળ, તો એને આવીને કીધું ગુરુજી કેમ ખાછો છોડ, જોયું. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો અનુસંધાન રાખે જ છે, પોતાની પાસે રહેલા મુમુક્ષુનું અનુસંધાન રાખે છે, પણ એ કેટલો સમર્પિત છે એને, એની ઉપર બહુ મોટો આધાર છે, બહુ જ મોટો આધાર છે. નહીં તો કહેવાઈએ છે, કહેવાવું અને હોવું બેમાં ફેર છે. આ વાતને ખાસ બધા ભક્તો ડાયરીમાં લખી રાખજો, કહેવાવું છું કે છું, આ જાણી લેવું, કહેવાવું છું કે છું. જો આપણે મહારાજના ગુરુજીના સંતોના ભક્તોના લોયાધામ પરિવારના હોઈએ તો જો હું છું જ એનો
તો એનાથી મારા માટે શું ના થાય, આવી આવી ભાવના આપણી ખરી? એ આપણને શું ના કરી શકે, એના માટે આપણાથી શું ન થાય? આવી ભાવના હશે તો સમજવાનું કે હું છું, પણ આપણાથી એવું હોય કે આટલું 10% થાય, 90% ના થાય, તો સમજવાનું 10% છું, 90% કહેવાઉં છું. મને ગુરુજી એમ કે તું આમ કર, એમાં 20% હું કરી શકું, 80% ના કરી શકું, એટલે હું 20% છું ને 80% કહેવાઉં છું કે હું એમનો શિષ્ય છું, હું એમનો સાધુ છું, એવું કહેવાઉં છું. એમ આપણે આપણી જાતે પોતાની જાતને પ્રમાણ કરવી. શ્રીજી મહારાજ વખતે ગોવિંદાનંદ સ્વામી હનુમાન ગઢીના રહેવાસી હતા, અયોધ્યામાં 400 તો એની પાસે સાધુ હતા અને મોટા મહંત હતા, જેવા તેવા હતા નહીં, 400. અને દ્વારકાની યાત્રાએ નીકળ્યા, એમાં નાસિક ત્રંબક થઈને પંઢરપુર પહોંચ્યા. પંઢરપુર પહોંચ્યા ને ત્યાં આગળ રામાયણની કથા કરે એટલે મોમુક્ષો ઘણા બધા રામાયણની કથા સાંભળવા આવે, પણ વારે વારે આ મહંત જે હતા એ એક જ વાત કરે કે ભગવાનના દર્શન દુર્લભ છે, ભગવાન પ્રત્યક્ષ વાતો કરે ને ભગવાન હાથો હાથ આપણી વસ્તુ લે ને ભગવાન આપણને ભેટે, એ તો બધું બીજા યુગની વાતો, આ કળિયુગમાં તો ભગવાન ના મળે. કોઈ પણ વાત કરે એટલે બીજ હલાવે, કારણ કે એને હૃદયમાં એવો એક અફસોસ હતો કે 400 શિષ્યનો ગુરુ થયો, આટલો મોટો ત્યાગ કર્યો, રામાયણની કથા વર્ષોથી કરું છું પણ ભગવાનની અનુભૂતિ તો છે નહીં, ભગવાન મારી યારે બોલ્યા તો નહીં. મુમુક્ષુને હંમેશા આવી ભૂખ તો રહેવી જ જોઈએ. મહારાજ આપણને અર્ચા સ્વરૂપે પ્રત્યક્ષ મળ્યા છે પણ ભૂખ તો રહેવી જોઈએ. શ્રીજી મહારાજે પણ ભૂખ રાખી છે. એનો અર્થ એ નથી કે એવી ભાવના ના રાખવી કે આ છે અને કંઈક બીજું દર્શન આપે એ સ્વરૂપ જુદું છે, જે પ્રગટ થઈને દર્શન આપે ને વાતો કરે એ સ્વરૂપ જુદું છે. ના, મારી નજર સામે મને સિંહાસનમાં મળ્યું છે, ઘરમાં હું જેને થાળ ધરાવું છું, મંદિરમાં હું જેના દર્શન કરું છું, એ પ્રત્યક્ષ જ છે, એ જ છે, પણ મને નથી બતાવતા, મારે નથી બોલતા, હજુ મારી ભક્તિમાં ક્યાંક ખામી હશે, મારી ખામી દૂર થશે એટલે મારી યારે બોલશે, મારી યારે રમશે. કારણ કે શ્રીજી મહારાજે પ્રકરણ 42માં રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, એમાં લખ્યું છે કે મને ભગવાન શ્રીકૃષ્ણ હૃદયમાં તો દર્શન આપે જ છે પણ મારે તો પ્રત્યક્ષ વાત કરવી છે, એટલે હું કઠણ તપ કરું છું, હું તમારા સાધુની મધ્યે એટલે રહ્યો છું કે મને એવી ખાતરી છે કે આવા સાધુ મધ્યે મને ભગવાન ચોક્કસ મળશે. રામાનંદ સ્વામીની સેવા પણ નિત્ય પૂજાનું બધું તૈયાર કરી દે ત્યારે એક જ વાત કરતા કે તમારી જેમ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પૂજાને ગ્રહણ કરે છે મારી પૂજાને ગ્રહણ કરે એવી તમે ભગવાનને પ્રાર્થના કરો, નીલકંઠ હરણીએ કીધું છે. આવી ભૂખ મુમુક્ષુએ રાખવી જોઈએ, ન રાખવી જોઈએ એવું નહીં, પણ અપૂર્ણપણું પણ ના માનવું જોઈએ કે આવું નથી થયું ત્યાં સુધી તો જો મારું કલ્યાણ જ નથી થયું, આવું નથી થયું એટલે હવે હું તો આમ છું, એવું નહીં. મારી ઈચ્છા છે પછી મહારાજની મરજી, પણ આવી ભૂખ હશે તો ચોખ્ખા થવાશે, આવી ભૂખ હશે તો 25 છૂટશે, આવી ભૂખ હશે તો મહારાજને રાજી કરવા ધર્મ નિયમ પડાશે, પણ આવી ભૂખ જ નહીં હોય તો નહીં થાય. અને ભૂખ હતી એટલે સભામાંથી એક વ્યક્તિ અચાનક આવીને બેઠેલો તેજસ્વી એ ઊભો થયો, મહંતજી ભગવાન કા દર્શન કરના હૈ, ભગવાન સે બાતે કરના હૈ, ભગવાન કો મિલના હૈ. મહંતજી કે હા ભગવાન નહીં મિલતે કળિયુગ મેં, પેલા કે જો ભગવાનને મળવું હોય તો કાઠિયાવાડમાં જાઓ, કે પ્રગટ ભગવાન વિચરે છે, શું નામ છે? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કીધું ને ત્યાં પંઢરપુરના એ મંદિરમાં પ્રકાશ થઈ ગયો, સ્વામિનારાયણ પંઢરપુરના એ મંદિરમાં પ્રકાશ થઈ ગયો. આને મહંતને રાત્રે એમ વિચાર આવ્યો, ખારું સ્વામિનારાયણ બોલે પેલો બે વખતને પ્રકાશ થયો એટલે ચોક્કસ આ ભગવાન હોવા જોઈએ, મારે હવે સૌરાષ્ટ્ર જવું છે, આ 400ની જમાતને છોડવી છે, આ તો માયા છે. 400 શિષ્યોને છોડીને એ મહંત ત્યાંથી નીકળી ગયો, ભાગ્યો દોડતા વહેલામાં વહેલો સૌરાષ્ટ્ર જવું, કાઠિયાવાડ જવું અને આ સ્વામિનારાયણ ભગવાન છે એને મળું. સવારમાં 4 વાગે નીકળતા પહેલાં એ મંદિરના ચોકની અંદર ઓલા વ્યક્તિને ગોતવા લાગ્યા, ના મળ્યા તો એને લાગ્યું કે આ ચોક્કસ સ્વામિનારાયણ જ પોતે આવ્યા હશે ને ભાગ્યા. ભાગતા એક ઝાડ નીચે જઈને આરામ કરવા માટે બેઠા અને આરામ કરવા માટે બેઠાને આંખ બંધ કરીને થોડી વાર એમ વિચારે છે કે મને સૌરાષ્ટ્રમાં ભગવાન તો મળી જશે ને. ત્યાં તો સામે એક સ્ત્રી આવી, અચાનક સ્ત્રી આવી
એવી રૂપવંતી સ્ત્રી અને આવીને કહે, આ હું અનાથ છું, એક સાથીદાર ગોતું છું જીવન મારું પૂરું કરવા માટે, આ આ પોટલું છે, આ 60,000 રૂપિયા છે અને હું બે તમારી. આ વિચારે હારું આ 400નું બંધન છોડીને નીકળ્યો. ને આ પાછું આ ક્યાંથી આવ્યું? એટલે એને કે આ બહુ સારું થયું તું મળી ગઈ. હૃદયમાં વિચાર કરે છે, બહુ સારું થયું, હુંય ગોતતો તો કોઈ અને મને ધનની જરૂર હતી, તું મળી ગઈ, બહુ સારું થયું. ત્યાંથી બે આરે ચાલ્યા અને સ્વામીએ પછી આગળ જઈ એને કંઈક થોડું કપડું હાચવા આપ્યું. હું આવું છું કે હમણાં જંગલ જઈને, અને સ્વામી ન્યા જે નદીના કોતરોમાં ભાગ્યા 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 40 ગાંવ સુધી દોડ્યા. આગળ જઈને શિવાલયે જઈને ઊંઘી ગયા, થાકી ગયા હતા. સ્વામી કે માંડ છૂટ્યો આ માયામાંથી. તે શિવાલય હતા, શિવાલયની અંદર એક બાવો હતો, ગામ ધની હતો, એને જોયા. સ્વામી બહુ રૂપાળા, એને બે છોકરીઓ, લગ્ન કરાવવાનું બાકી. બાવાને થયું કે ઓહો, શિવજીએ મારી પૂજા સ્વીકારીના ખરેખરો મૂર્તિઓ મોકલ્યો. સવારના પોરમાં જાગ્યા ના જાગ્યા સ્વામી ત્યાં તો બે છોકરીઓ લઈને આવી ગયા. અને મહંતજી કે જો આ મઠ તમારો, આ બે દીકરીઓ તમારી, તમને તો શિવજીએ જ લાવ્યા છે ને, તમારે તો આ હવે આ રખડવાનું મટી ગયું ને, બધું તમારું. સ્વામી કે અરે આ ક્યાંથી આવ્યું? એક તોડ્યું તા બીજું આવ્યું. સ્વામી કે ભાઈ મારે કંઈ કરવું નથી લગ્ન, હું તો સાધુ જ છું, સાધુ જ છું ને, મારે તો જો આગળ જવું છે. બોલો કે બંદીખાને નાખી જો છોકરીઓ જો લગ્ન નહીં કરે તો. સિપાહીઓને ઓર્ડર કર્યો કે આને નાખી દો જેલમાં. જેલમાં નખાવ્યા, જેલમાં ગયા સ્વામી, ત્યાંથી પાયખાનું હતું જેલનું, ત્યાંથી કૂદીને પાછા ભાગ્યા અને દોડતા 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 લોજ આવ્યા. અને લોજ આવ્યા ને પંઢરપુરમાંથી આ સમાચાર કેમ મળ્યા કે પંઢરપુરમાં એ જ સમયે 2 મહિના પહેલાં નીલકંઠવરની ત્યાંથી નીકળ્યા હતા. એટલે પંઢરપુરમાં ચર્ચા ચાલતી હતી કોઈ દિવ્ય પુરુષ છે, કોઈ દિવ્ય પુરુષ છે, કોઈ દિવ્ય પુરુષ છે. આ બાજુ ઉપર લોજમાં આવ્યા, રામાનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામીને મળ્યા, એ તો ભગવાન જેવા જ હતા. રામાનંદ સ્વામી પાસે રહ્યા, સાધુ થઈ ગયા, ગોવિંદાનંદ નામ પાડ્યું, ગોવિંદ સ્વામી. અને પછી રામાનંદ સ્વામી પાસે રહેને પછી શ્રીજી મહારાજનો યોગ થયો. રામાનંદ સ્વામી પાસે રહેતા ત્યારથી જ પરચા બધું હતું, ઐશ્વર્ય બધું જ હતું. એટલે વસઈ, વસઈ ગામ, પછી જેતલપુર ગામ અને ગામડી ગામ, 3 ગામમાં આ સ્વામી ભગવાનની જેમ પૂજાતા. 3 ગામના લોકો ગોવિંદ સ્વામી એટલે ભગવાન. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગોવિંદ સ્વામી એ જ ભગવાન. પણ શ્રીજી મહારાજે પછી નિશ્ચય કરાવેલો પોતાનો અને મહારાજના આશ્રિત પાકા થઈ ગયા, એ બધું છોડી દીધું. પણ એ ગોવિંદાનંદ સ્વામી આવા હતા તો પણ એમને એવું થયું કે સ્વામીને એક વખત મહારાજે જેતલપુર મોકલ્યા. હવે જેતલપુર પહેલેથી સ્વામીને ભગવાન માનતું હતું અને એમાંય મહારાજના બહુ જ કૃપાપાત્ર શિષ્ય ગંગામાં બ્રાહ્મણ અને બહુ સરસ રસોઈ બનાવે. મહારાજ માટે માથા ઉપર સગડી મૂકે, સગડી ઉપર દાળ હોય અને ગરમ ગરમ રસોઈ કરીને લઈને આવે ને મહારાજને ગરમ ગરમ જમાડે. માથા ઉપર સગડી લઈને આવે અને સગડીની અંદર દાળ ભાત શાક બધું મૂક્યું હોય અને ગરમ ગરમ જમાડે આવા પ્રેમીને. મહારાજને એમ જ કે મારો દીકરો. એ ગંગામાં એવા પ્રેમી મહારાજને દીકરો ગણે, સાધુને તો હું. પછી સાધુ ગયા ગોવિંદાનંદ સ્વામી, સ્વામી મહારાજના નિશ્ચયની વાતો કરે ને મહારાજના મહિમાની વાતો કરે ને, એ સ્વામીનો મહિમા તો હતો જ. એમાં પાછા મહારાજની વાતો કરે, એમાં રોજ ગંગામાં થાળ બનાવીને મોકલે, મહારાજને ધરાવે ને બ્રાહ્મણ હતા, પવિત્ર હતા. એટલે સ્વામીને પછી કે તમારે જમી લેવું, સ્વામી થાળ જમી લે. જમી લેતા હતા એનો વાંધો નહીં, પણ ધીરે 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 1-2 મહિનાની દાળ જે હતી ને એ દાઢે વળગી ગઈ. જેને સ્ત્રી દાઢે ના વળગી, જેને ધન દાળે ના વળગ્યું, જેને મહંતય દાળે ના વળગી, જેને 400 શિષ્યો દાઢે ના વળગ્યા, એ પુરુષને જેતલપુરના ગંગામાંની દાળ દાઢે વળગી ગઈ. બોલો, શ્રીજી મહારાજ ગોવિંદ સ્વામીને સમાચાર મોકલે કે આવજો, પણ ગોવિંદ સ્વામી હરિભક્તો દ્વારા જ કહેવડાય દે કે અમારે ગોવિંદ સ્વામી તો જોઈએ જ. અમારી રીત હોય આવી. ગુરુજી કે નિષ્કામ હવે આપણે ઇન્ડિયા આવવું પડશે. સારું, અમેરિકા સરસ મજાનું આમ ફુવારો ચાલુ કરીએ, ગરમ પાણી આવે, આમ કરીએ ટાઢું આવે, બે મિક્સ કરીએ તો મીડિયમ આવે. ઇન્ડિયા જઈએ એટલે એ જ ફુવારો આમ ચાલુ કર્યો ને કાટવાળું પાણી સીધું ગળનાઈ 2 વખત ધો ત્યારે લાલમાંથી વ્હાઈટ થાય. જઈએ એટલે પહેલે જ દિવસ ટાઢું. ત્યાં થોડી કંઈ સોલર સિસ્ટમ છે કે ત્યાં થોડું કંઈ આવું છે?
અને ધૂળ નહીં, કાંઈ નહીં, કાજુ ને બદામના તો અહીંયા આગળ તમારે ખારસિંગની જેમ, સિંગદાણાની જેમ મળે. અને એ હરિભક્તો આપણું બધું વાહ વાહ કરે, કેટલું મજા. ને ત્યાં હું એક ગામડાની અંદર લેવાનું, ગુરુજીએ ક્યાં સંકલ્પ કર્યો આ? જય સ્વામિનારાયણ ભગત, ગુરુજીને ફોન કરજો. હા, કીધું છે હમણાં મારે જવાનું છે. ના ના સ્વામી, તમે ક્યાં ચાલ્યા? પણ અમે, અરે પણ જવાનું જ. ગુરુજીએ કીધું તમારે કહેવું પડશે એમને. સારું, હું હમણાં જ ગુરુજીને ફોન કરું છું. ભગત જઉં છું, હું હમણાં જ ગુરુજીને ફોન કરું છું. તો હું જ હોજનને હું જ ફોન કરી દઉં કે તમે ગુરુજીને ફોન કરો. સમજાયું? બંધન કોને કહેવાય? હું જ 100 જણને હું ફોન કરું કે તમે કહી દેજો કે આવું, તો વાંધો નહીં. એમ ગોવિંદ સ્વામીએ મહારાજે બોલાવ્યા તોય પણ પેલી દાળ છૂટી જાય. અરે મહારાજ, અમારા ગોવિંદ સ્વામી વિના તો જેતલપુરનો સત્સંગ અધૂરો. મહારાજ કે ભાઈ, ગોવિંદ સ્વામી વિના જેતલપુરનો સત્સંગ અધૂરો, પણ આ ગોવિંદ સ્વામી જો જાજુ રહેશે ને તો ઉપાધિનો પાર નહીં, કેટલો મોટો ત્યાગ કરીને આવે છે ને, બીજું થઈ જશે. હૃદયમાં વિચારે છે મહારાજ. પણ પછી મહારાજને થયું કે આ ગોવિંદ સ્વામીને બંધન, કારણ કે શ્રીજી મહારાજ કે અનુસંધાન રહે છે. ગોવિંદાનંદ સ્વામી આ તો આખ્યાન જ છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ વાલા ભક્તો સમજી રાખજો કે નંદ પંક્તિના સંતો એટલે એનું ખાલી ચરિત્ર છે, મારાન તમારા જેવા અધૂરા ઘડાઓને સમજાવવા માટે. આપણે અધૂરા છીએ, છલકાઈએ છે જાજા, આપણી પાસે છે ઓછું, માની લઈએ જાજુ, આપણી છે સ્થિતિ થોડી, બતાવી દઈએ જાજી, આપણી પાસે જ્ઞાન છે થોડું, ઠાલવી દઈએ જાજુ, આપણી પાસે અજ્ઞાનના ભંડાર અને આપણને જ્ઞાનની કલ્પના, આવું હોય છે. એટલા માટે આપણા આત્માને સતત જાગતો રાખવા માટે આ મોટા પુરુષોએ ચરિત્ર કર્યા છે. હવે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા કાલવાની કાલવાનીની અંદર નદીના કાંઠે, અને ધ્યાન કરવા બેઠા અને તુંબડું મૂકેલું, અને સ્વામીને સંકલ્પ થાય કે તુંબડા ઉપર કાગડો બેસશે તો તુંબડું અભડાવશે, તુંબડું બગાડશે. એટલે સ્વામી ધ્યાન કરે પણ દેખાય તુંબડું. મહારાજ આવ્યા, મહારાજ કે સ્વામી કિસકા ધ્યાન કરતે હો, તુંબડા કા? સ્વામી કે થોડો સંકલ્પ થતો હતો. હવે આપણે બુદ્ધિના ઓવર હોઈએ, ઓવર બુદ્ધિ આપણી અંદર, ભગવાને થોડી જાજી નાખી દીધી હોય, એનાથી જાજી જેટલી ખરેખર મૂકવી જોઈએ, એનાથી જાજી મૂકી હોય તેમ થાય. મુક્તાનંદ સ્વામીને તુંબડીનું ધ્યાન થતું હતું. બોલો, વિચાર તો કરો તમે. અરે ભાઈ, એને નહોતું થતું, આપણી તુંબડીઓમાં આપણે ના જઈએ એટલે થતું હતું, એને કાંઈ નહોતું થતું. એમ આવા મોટા મોટા હોય, એના ચરિત્રો હોય, એ વસ્તુને બહુ સ્પષ્ટ કોઈ પણ નંદ પંક્તિના સંતો કે શ્રીજી મહારાજ વખતેના શિવલાલ શેઠ જેવા મોટા મોટા, કે ગોવર્ધન પર્વતભાઈ જેવા મોટા મોટા ભક્તો, દાદા ખાચર જેવા ભક્તો, એના ચરિત્રો, અલૈયા ખાચર જેવા ભક્તો, એના ચરિત્રો મારાને તમારા ઉપદેશ માટે, એ તો મહારાજની ભેગા સીધા ધામમાંથી બધા આવેલા હતા, બધાય ધામમાંથી આવેલા હતા. ચરિત્રો છે, હંમેશા એવું સમજી રાખવું. આ ચરિત્ર કરે છે ભગવાન, જેમ ચરિત્ર કરે છે એમ એ પણ એક ડ્રામા કરે છે. ગોવિંદાનંદ સ્વામી પાસે મહારાજે આવું ચરિત્ર કરાવ્યું, અને પછી મહારાજને થયું સ્વામીને હવે છોડાવવા પડશે. મહારાજ સ્વયં ગયા, મહારાજ સ્વયં સ્વામીને લેવા ગયા, અને સ્વામીને કે સ્વામી ચાલો તમારે, મારે ભેગા આવવું જ પડશે. પેલા હરિભક્તો કે ના પણ મહારાજ, અમારે સ્વામી. મહારાજ કે કશું જ નહીં, સ્વામી આવશે થોડા દિવસમાં, હું લઈ જઉં છું. અને સ્વામીને ઉપાડ્યા, સ્વામીને ઉપાડ્યા, ઉપાડ્યા તેવા ઉપાડ્યા ને 3 દિવસ સુધી જંગલના રસ્તે મહારાજે ચલાવ્યા, એક પણ ગામ આવવા ના દીધું. નોન સ્ટોપ દિવસ રાત ચાલ ચાલ જ કરે, પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં. તૈંદી થયા ને ત્યાં તો ગોવિંદાનંદ સ્વામી કે મહારાજ હું છે જે હોય કહી દો. મહારાજ કે સ્વામી જેતલપુર કેમ રોકાવું તું? મહારાજ હરિભક્તોને સત્સંગ થાય ને બહુ ભાવ હતો ને એનો. મહારાજ કે સ્વામી હજુ 3 દી ચાલવું છે, ફરી હજુ ચાલવું છે, હાચું બોલો તો. ગોવિંદાનંદ સ્વામી કે મહારાજ ગંગામાંની દાળ થોડી. મહારાજ કે સ્વામી થોડું તો વિચારો, તમે કેવડો મોટો ત્યાગ કર્યો, તમે કેવું મોટું છોડ્યું બંધન. તમે જ્યારે આવતા હતા અમારી પાસે ત્યારે રસ્તામાં તમને કેટલા બંધનો મળ્યા, તમે ક્યાંય ના બંધાયા. અને સ્વામી એક આવી તુચ્છ દાળ, જે ભોજન હવાર ખાધું હોય ને સાંજે વિષ્ટા થઈ જાય એવા ભોજનમાં બંધાયા સ્વામી તમે, એટલો વિચાર તમે ના રાખ્યો? ગોવિંદ સ્વામી કે મહારાજ ભૂલ થઈ ગઈ,
મહારાજ કે ભૂલ થઈ ગઈ, નહીં પ્રાયશ્ચિત કરવું પડશે. શું મહારાજ? ગાજરની માળા પહેરવાની ગળામાં, અને જે જેતલપુરની અંદર ભગવાનની જેમ પૂજાયા છો ને, જેતલપુરની અંદર સ્વામી 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 થયું છે ને, એ જેતલપુરની અંદર ચાર પગે કૂતરાની જેમ હાલવું પડશે. અને કોઈ તમને કહે ગોવિંદ સ્વામી એટલે એને કહેવાનું હાવ, કોઈ કહે ગોવિંદ સ્વામી તો કહેવાનું હાવ. સ્વામી જેતલપુર ગયા, અને જેતલપુર જઈને ચાર પગે, ચાર પગે એટલે આમ આમ પેલું આમ બે હાથ મૂકીને ચાલે ને એમ, ચાર પગે ચાલ્યા, અને કોઈ કહે ગોવિંદ સ્વામી તો કે હાવ, ગોવિંદ સ્વામી તો કે હાવ, બધા કે ગોવિંદ સ્વામી ગાંડા થયા તો કે હાવ. આવું પ્રાયશ્ચિત કરાવ્યું. હવે એટલું વિચારો કે જે આવો બંધનવાળો હોય આવું પ્રાયશ્ચિત કરી શકે ખરો? આ તો અક્ષરધામના મુક્તો કરી શકે. જે ગામમાં તમારી કિંમત થઈ હોય, અને જે ગામમાં તમે ભગવાનની જેમ પૂજાયા હો, અને જે ગામની અંદર એક એક વ્યક્તિ તમને ચાહતો હોય, એક એક વ્યક્તિને તમારામાં ભગવાનના દર્શન થતા હોય, એક એક મુમુક્ષુ તમારી પાસેથી શ્રીજી મહારાજ તો નિશ્ચય મેળવતા હોય, અને એ ગામની અંદર ગાજરની માળા ચાર પગે આવી રીતે હાલવું અને હાવ હાવ કરવું, એ અક્ષરધામનો મુક્ત જ કરી શકે. આ લોકનો કોઈ દી ના કરી શકે, ક્યારેય ના થાય, છોડીને જતો રહે. શ્રીજી મહારાજે કે તમારું કલ્યાણ તમારા પાસે લો. અને એક દાળ જેવી વસ્તુ માટલી આવી સજા હોય, ખખડાઈ દેવાય બે પાંચ મિનિટ કે ભાઈ આવું દાળ બાળ, હવે દાળનો નિયમ, આજથી દાળ ના ખાતા, આમ કહેવું જોઈએ. એવું ના કીધું, એવું ના કીધું આજથી દાળ ના ખાતા. નિયમ આવું પ્રાયશ્ચિત કરાવ્યો. એવા ગોવિંદ સ્વામી હવે આવા, આવું મહારાજ અનુસંધાન રાખે. હવે આપણું ચાલો આજ આવું અનુસંધાન કોઈ મોટા પુરુષ રાખે ને આજ આપણી પાસે આવું કરાવે. ગ્રહસ્થ આશ્રમના તમે ગ્રહસ્થ ને હું ત્યાગી, ચાલો આપણે કોઈને આવો જીવ હોપેલો ખરો, કોક આવું કરાવે આપણે કરી શકીએ. કહી તો દઈએ બે હાથ જોડીને કે ભૂલ થાય તો કહેતા રહેજો, પણ કદાચ કોઈ પ્રાયશ્ચિત એવું કરવામાં આવે કે આપણા સ્ટેટસ, આપણું જે સ્ટેટસ માની લીધું છે, આપણે સત્સંગમાં જે પોતાની એક ક્રેડિટ માની લીધી છે, આપણું એક લેવલ માની લીધું છે, આપણી એક સમજણની એક સ્થિતિ માની લીધી છે, એ સ્થિતિથી હાવ વિરોધી આવી સજા કરવામાં આવે, આપણી કેટલી તૈયારી. પંચ વિષયનું અનુસંધાન મહારાજને મોટા કદાચ આપણું રાખે, પણ આપણી આવી કોઈ તૈયારી ખરી કે આપણાથી આવું થઈ શકે ખરું? એ આપણે વિચારવાનું. ભગવાન શ્રીહરિને આવો બહુ જ ઈશક છે. મહારાજ કે અમને શાંતિ જ ના થાય. અમારો ભગત કે અમારો ત્યાગી એ પંચ વિષયની અંદર થોડોક પણ બંધાયેલો હોય ને તો મહારાજ કે અમને શાંતિ ના થાય, અમારું કામ અધૂરું છે અમને એમ લાગે. જેમ કોઈ વ્યક્તિ, જેમ કોઈ વ્યક્તિ મુસાફરીએ નીકળ્યો હોય ને એનું ડેસ્ટિનેશન ના આવે ત્યાં સુધી એને શાંતિ ના થાય, એ રાત્રે સૂતો હોય તો એમ જ વિચારે મારે અહીં પહોંચવાનું છે, સવાર જાગે તો એમ વિચારે મારે અહીં જ જવાનું છે, એવી રીતે શ્રીજી મહારાજનું ડેસ્ટિનેશન છે મને ને તમને. ત્રણ દેહ, ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, દસ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, દસ પ્રાણ, આ બધાથી અલગ કરી આત્માને વિશે પરમાત્મા અખંડ જોવો એવા સર્વેને કરવા છે. મધ્યનું 45મું આ એનું ડેસ્ટિનેશન છે. ક્યારે ઊંઘી જાય મન કો? આપણા જેવા મળી ગયા છે એને, આપણો હાથ ભૂલથી પકડી ગયો, જાણી જોઈને પકડી ગયો, જેમ પકડી ગયો એમ ભટકાઈ ગયો છે. એમ માલ આવે થર્ડ ક્લાસનો ભટકાઈ ગયો છે, ડી ગ્રેડનો ભટકાઈ ગયો છે, ઈ ગ્રેડનો ભટકાઈ, એને ઠેક ઝેડ ગ્રેડ સુધીનો લીધો છે. સારું, આ જગતમાં એ બી ને સી ત્રણ જ ગ્રેડ હોય, એ બી ને સી ત્રણ ગ્રેડથી ચોથો ગ્રેડ ના હોય, પણ આ સત્સંગમાં એથી માંડીને ઝેડ સુધીનો ગ્રેડ છે. બોલો, હવે આપણે ઝેડ ગ્રેડમાં હોઈએ અને શ્રીજી મહારાજને એના ડેસ્ટિનેશને પહોંચવાનું છે, શું દશા થઈ? ઊંઘે ક્યારે, ખાય ક્યારે, હસે ક્યારે, એ બોલવા નવરા ક્યારે થાય? આપણે કેટલો મોટો ધંધો શ્રીજી મહારાજને હોપી રાખ્યો છે. માટે વાલા ભક્તો, આગલા ત્રણ અનુસંધાન જો આપણે રાખીશું ને હરખા, ડાયરીમાં લખીને રોજ આમ બરાબર વિચાર કરી કરી, નિષ્કુળાન સ્વામીએ લખ્યું, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. શ્રીજી મહારાજનો જે યોગ થયો છે ને એ જ માલ અતોલ છે. બીજી વાત જવા દો, શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજના મોટા મુક્તોના આવું વચનામૃત જેવું શાસ્ત્ર આપણા જેવા પામરને મળી ગયું છે ને, આ બહુ મોટો યોગ થઈ ગયો. એટલું જ અનુસંધાન રાખે કે આ કોણ મળ્યું છે તોય ઘણું છે, કેટલી વાસના ટળી નથી ટળી એ કદાચ ના રહ્યું ને, તો આ કોણ મળ્યું છે, આ કેવા મળ્યા છે, મને કેવાને મળ્યા છે. હવે આપણા જેવો ઝેડ ગ્રેડનો માલ
તમે તો કદાચ એ બી ને સીમાં ક્યાંક સેટ થઈ જશો, પણ મારા જેવો ઝેડ ગ્રેડનો માલ હોય ને શ્રીજી મહારાજને હવે ઝેડમાંથી ઠેક એને એમાં પુગાડવાનો. વિચારો તમે, મહારાજ ક્યારે ઊંઘે, ક્યારે ખાય, અને ખાય કદાચ જમે તોય મહારાજને કંઈ શાંતિથી જમવાનું આવે. આપણે સારું કંઈક કામ હોય, તમે બધા સ્ટોરો ચલાવો છો ને અમેરિકામાં, તો તમે જોબો કરતા હો, સવારમાં 5 વાગે નીકળો, 4:45 નીકળો, તો એક હાથમાં તમારે બ્રેકફાસ્ટ, અરે પેલું જે સવારમાં બ્રેકફાસ્ટ જ કરો ને એ કરતાં કરતાં જવાનું હોય, કેવું થાય? આસિદભાઈ ભાઈ ભાખરીને દૂધ ને ભાખરીને આ જમીન ચાલવાનું હોય એ કેવું થાય, શું જમાય? ભગવાનને એવી દોડાદોડી છે મારી ને તમારી, એટલે થોડી ઓછી કરાવીએ તો ભગવાન રાજી થશે. થોડી ઓછી કરાવીએ, અરે ઓછી ના કરાવીએ કે કાંઈ નહીં, પણ જોઈએ તો ખરાક મહારાજ મારા માટે આટલું મથે છે, મોટા પુરુષો મારા માટે આટલું મથે છે, આટલો દાખલો કરે છે. કાલે આવતીકાલનું અનુસંધાન છે ને એ પણ બહુ સરસ છે, ગજબનું છે. ચોથા અનુસંધાનમાં આપણે એટલું જ અનુસંધાન રાખવાનું કે શ્રીજી મહારાજ આપણા માટે મથે છે, શ્રીજી મહારાજ આપણા માટે મથે છે, આવું અનુસંધાન રહેશે ને તોય આપણે મથે. સારું કોક આપણને પૈસા મળે એના માટે કોક મથતો હોય, આપણે તો પૈસા વિનાના જ છીએ, ભૂખ્યા જ છીએ, ગરીબ જ છીએ, અને કોક આપણને ફોન કરે આ જગ્યાએ જાઓ તો રૂપિયા મળે એમ છે, આપણે નથી જતા તો એ પાછો ફોન કરે, અરે ચાલો, અરે હું ગાડી લઈને આવું તમને લઈ જવું, હાલો ને ભાઈ ત્યાં મળે લઈ લો ને, તમે ગાડી લઈને ત્યાં જાઓ. પેલો કે ના, અરે હું તમને ઉચકીને ગાડીમાં બેસાડું ભાઈ, લઈ લો ને, ગાડીમાં બેસાડે ઓલો આપણને, અને ગાડી લઈને લઈ જાય ને પછી કે હવે અહીં તમે ખાલી લાઈનમાં 2 મિનિટ ઊભા રહેવાનું છે, આમ ખાલી હાથ ધરજો એટલે આપી દેશે તમને, $5,000 આપે છે, શું કરવા તમે? ના, અરે ચાલો હું તમને ઉચકીને લાઈનમાં મૂકી દઉં, હવે ઉચકીને લાઈનમાં મૂકી દે આને. પછી એને કે આ હાથ તો ધરો બાપા, આમ એ નથી, લો હું ઊંચો કરી આપું, તે આમ હાથ ઊંચો કરે, લો 5,000, હવે આ તો ખિસ્સામાં તો મૂકી દો. એ નહીં, એ પેલો 5,000 આપણને ખિસ્સામાં મૂકી દે, પછી ઓલો કે ભાઈ તારા બેંકના એકાઉન્ટમાં તો મૂકી દે, આટલું તો કર ભલા. તો કે એ નહીં તો હું મૂકી આવું, તો 5,000 બેંકના એકાઉન્ટમાં એ મૂકી આવે, પછી કે હવે જરૂર પડે ત્યારે ચેક તો લખજે ભલા. અને તોય પેલો કે ખબર નહીં તો કેવું થાય. આ મેં જે દ્રષ્ટાંત આપ્યું ને એનાથી અબજો ગણી મહેનત શ્રીજી મહારાજની મારીને તમારી પાછળ છે, આનાથી કરોડો ગણી મહેનત ગુરુજી જેવા મોટા પુરુષની મારીને તમારી પાછળ છે. આ દ્રષ્ટાંત જે આપ્યું છે ને એનાથી અબજો ને કરોડો ગણી. ક્યારેક એકાંતમાં બેન વિચાર કરવો કે કેટલી એની મહેનત છે, આપણો દાખલો કેટલો ને એનો દાખલો કેટલો, એ આપણા માટે કેટલું મથે, આપણે શું મથ્ય છે, આવો જો વિચાર કરીશું. એની આ ચોથું અનુસંધાન, મહારાજ અને મોટા આપણા માટે મથે છે, આપણા માટે મથે છે, મહેનત આપણા માટે કરે છે, આવું જો આપણે રહેશું. આપણા બેંક એકાઉન્ટ ભરવા માટે, આપણા આધ્યાત્મિકતાના જે બેંક એકાઉન્ટો આપણે ખોલી નાખ્યા, બેંક એકાઉન્ટો ખોલી જ નાખ્યા, આ સત્સંગમાં આવ્યા એટલે આપણા આધ્યાત્મિક ગુણોના બેંક એકાઉન્ટ ખુલી ગયું, પણ અંદર આવ્યા કેટલા, એ આ લોકોને મૂકવાના મથી મથીને, એ લોકોને ક્રેડિટ બતાવવાની આપણી કે આ 35% છે, વાંધો નહીં નીકળી જશે, નીકળી જશે. બોલો, ભગવાનને કાઢવાના આપણને, એવું છે, મોટા પુરુષોને કાઢવાના માટે એ અનુસંધાન આવું રાખે છે. મહારાજની બહુ મોટું આ કૃપા અનુસંધાન છે. મહારાજ વારે વારે હરિભગતને જોતા, હરજી ઠક્કરનો જે પહેલાં જ વચનાઉતનો પ્રશ્ન છે ને, હરજી ઠક્કર છે ને મુનિમતા દાદા ખાચરના, રૂપિયા ગણવાનું કામ કરતા અને થોડા વેપારી ખરા, ક્યાંક ક્યાંક તો અક્ષરંશની વાતોમાં તો જબરી વાત આવે છે, અફીણનો હતો વેપાર કરતા. એકવાર અફીણનો વેપાર કર્યો હરજી ઠક્કરે, અને હલવાયા, અફીન લાવ્યા, ઘરમાં મૂકી રાખ્યું, અને કંઈક ખબર નહીં કંઈક થયું, પોલીસ આવીને એવું બધું થયું ને, તો ગોપાળાનંદ સ્વામી પહેલાં તો હરજી ઠક્કર પહેલાં રૂપિયા ગણતા હતા એક વખત, ત્યારે એક વખત મહારાજ એવું ચરિત્ર કર્યું, રૂપિયા રાત્રે આમ બેઠા બેઠા ગણ્યા કરે, કેટલા છે, 1,000, 2,000, 5,000. શ્રીજી મહારાજ કાળો ધાબળો ઓળીને પાછળ ઊભા રહી ગયા, હરજી ઠક્કર 1, 2, 3 ગણાને એવી ટેવ હોય, રૂપિયા આમ ગણ્યા જ કરે, આમ વારે આમ ગણે, પાછા આમ મૂકે, પાછા આમ ગણે, પાછા આમ, એટલે પણ કેટલીક વાર ગણવા છે, કંઈ થોડા વધી જવાના છે, 2 વખત ગણ, 3 વખત, પણ રોજે રોજ ગણ નાખે, રોજે રોજ ગણે એવો હોય, રોજે રોજ એને અમુક વસ્તુ કરવા જોઈએ. આવી અરજી ઠક્કર આમ કરે કે આખી રાત કાઢ નાખી. મહારાજે જોયું, મહારાજ કે અરજી, હા મહારાજ, આ રૂપિયા ગણવા જેવી લગ્ની છે એવી અમારી મૂર્તિમાં ખરી?
મહારાજ એ નથી કે, સાંભળી લે કે, હું તો હમણાં થોડા સમયમાં દેહનો ત્યાગ કરવાનો છું, પણ ગોપાળનજયનો સમાગમ કરજે કે, 6 મહિના ગોપાળનજયનો સમાગમ કરવાનો, તારે 6 મહિના ઘરનું કામ કરવાનું. તે ગોપાળન સ્વામીનો સમાગમ કરે ને, સ્વામીનો કૃપાપાત્ર થઈ ગયો, મહારાજ હતા જ હતું જો. તેમાં અફીનનો ધંધો શરૂ કર્યો, કાઠિયાવાડમાં તો અફીન બહુ, તે અફીનનો ધંધો શરૂ કર્યો. આ તો અક્ષરન સ્વામી વાતોમાં લખી છે. તે અફીન ઘરમાં જ હતું અને એની અંદર કંઈક રેડ પડી હશે એ વખતે, અને અફીન ઘરમાં ગોપાળન સ્વામીએ એને સ્વપ્નમાં આવીને દર્શન આપીને કીધું, ઓલા મૂરખ ઊંઘે છું કે, નાખ્યાય ક્યાંક જા, પકડીશ તો પ્રોબ્લેમ થશે. સ્વામીએ બચાવ્યો, બોલો, નાખ્યો. પછી સ્વામીએ કીધું, પછી બીજે દિવસ આવીને સ્વામીને દંડવત કર્યા. સ્વામીને કે, સ્વામી તમે મને બચાવ્યો. સ્વામી કે, ધંધો છોડાતથી 6 મહિના કથા સાંભળવાની ને 6 મહિના ઘરનો વ્યવહાર કરવાનો. હરજી ઠક્કર કે, સારું, પણ વચનામૃતમાં જેનો પ્રશ્ન છે એનાથી પણ આવું થઈ ગયું છે. વચનામૃત પહેલાં જ, વચનામૃતમાં 4થો પ્રશ્ન હરજી ઠક્કરનો જ છે ને, એનો આવો પ્રશ્ન વચનામૃતમાં જેના પ્રશ્ન છે એનાથી પણ આવું થઈ ગયું છે એનું અનુસંધાન શ્રીજી મહારાજે રાખીને લાઈન પર લાવ્યા હતા. એને ગોપાળન સ્વામી એને અનુસંધાન રાખીને લાઈન પર લાવ્યા હતા. માટે મહારાજ અને મોટા આપણું બહુ ધ્યાન રાખે છે, આપણી માટે બહુ દાખલો કરે છે. આવું અનુસંધાન આપણે મુમુક્ષુઓએ 4થું રાખવાનું છે. હજુ 5મું અનુસંધાન મહારાજનું છે, એને આપણે આવતીકાલ સમજીશું. હરિકૃષ્ણ મહારાજની જે